कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। से अनबेला मैं तो केवल वह आत्म हूँ जिसमें मेरा अपनापन हो जिसमें मेरा अपनापन हो जिसमें ही मेरा सब कुछ हो। सबके समान ही गुण पर्याय सबके समान प्रदेश मई सबके समान ही सब कुछ है सबके समान चैतन्यमयी। यद्यपि सब कुछ सबके समान पर से भिन्न निराला हो सब रमे निरंतर अपने में अपने में रमने वाला इसको निज का सर्वस्व गिने इसको जीवन में अपना ले जीवन को बस इसमें कर दे। यह जीवन सच्चा जीवन है निज को इसमें अर्पण कर दे। अब अधिक कहे क्या है भगवन समभावों से अर्पण कर दे। शुद्ध उपयोग शुद्ध परिणति को निश्चय रत्न त्रय कहते हैं हर सहचारी शुभ भावों को व्यवहार रतन त्रय कहते हैं तदनुकूल जड़ तन परिणति व्यवहार धर्म कहलाती है।
अपने अपने भावानुसार यह यथा योग्य फल देता है। पर मैं तो अपने शुद्ध भाव का एकमात्र अधिनायक हूँ, मैं ही मेरा करता धरता और मैं ही मेरा ज्ञायक। बस केवल मैं ही हूँ, मैं हूँ बस मैं ही हूँ। अनुभव प्रकाश शास्त्र ने आधारे साध्य ने साधक ना बोलो कि भंगो नी चर्चा अपने करी छी। जिनागम्मा वस्तु स्वरूप नी समझण ना मार्गे जारे आपणे होईए छीए तो तबक्कावार साध्य साधक साध्य साधक आना बदा परिवर्तनों सहज आवता होय छे। बाळक जारे साव बाळक एटले नानी उम्रमां होय तो भगवान ना दर्शन करवा स्तुति स्तवनो याद करवा मोढे करवा वडीलो अंगे विनय विवेक राखवानो एवी रीतनो एक सामान्य सदाचार रूप साधना एना जीवन मां होय छे। पण ए सामान्य सदाचार माथी पसार थतो जाय तो एना धार्मिक संस्कारो दृढ़ थता जाय छे। धर्मना संस्कारों
ઈ ત્યારે સાધ્ય છે અને સદાચાર રૂપ વર્તન એની સાધના છે, સાધક તત્વ છે. એટલે ઉંમર પ્રમાણે જેને આપણે કહીએ, આ તો એક દાખલો કેવળ આપ્યો, બાળક હોય ત્યારે પાઠશાળામાં આવતો થાય, પછી ધીમે 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 કદાચ સ્વાધ્યાયમાં આવતો થાય, પછી ધીમે 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 સ્વાધ્યાયમાં શબ્દોને સાંભળતો થાય, શબ્દોને સમજતો થાય, ખ્યાલમાં આવ્યું, અને શબ્દોના અર્થને સમજતો પછી અનુભવ અને અનુભૂતિની કક્ષામાં તબક્કાવાર પહોંચી જાય. સમજાણો? તો જ્યારે પાઠશાળામાં આવતો હોય તો સાધક તત્વ એનું પાઠશાળામાં આવવું છે. સાધ્ય શું છે? કે બાલપોતી ભાગ એક બે, બાલબોધ ભાગ એક બે, એ બધા ભણી લેવું એનું સાધ્ય છે. ખ્યાલમાં આવ્યું? પછી ત્યાંથી સ્વાધ્યાયમાં આવતો થાય તો શાસ્ત્રો વાંચવા એનું સાધક તત્વ છે, અને શબ્દોને સમજવા, શબ્દોના અર્થ ઘટનો કળવા એનું સાધ્ય છે. હવે આગળ, શબ્દોના અર્થ સમજવા એ સાધક છે અને ભાવ ભાષણ એનું સાધ્ય છે. સમજાણો શું કીધું? અને ભાવ ભાષણ પણ સાધક તત્વ છે અને આત્માનો અનુભવ એનું સાધ્ય તત્વ છે. હજી જોડે આગળ વધીએ. આત્માનો અનુભવ એનો સાધક તત્વ છે અને મોક્ષની પ્રાપ્તિ એનો સાધ્ય તત્વ છે. બોલો, બદલાણો કે નહીં એનો સાધક સાધ્યપણ? અને મોક્ષ તત્વ કે મોક્ષ જવું એ સાધક તત્વ છે, આત્માની ઉપલબ્ધિ એનું નામ સાધ્ય તત્વ છે. શરૂઆત ક્યાંથી કરી હતી? પાઠશાળામાં આવવાથી. બોલો, તો પાઠશાળામાં આવવાથી લઈને મોક્ષ સુધીના તબક્કા બદલતા ગયા કે નહીં? એના નાના નાના એના ગોલ બદલતા ગયા કે નહીં? વકીલ સાહેબ, જીવનમાં બહુ મોટો માણસ બનવું છે, બહુ મોટો ઉદ્યોગપતિ થવું છે, શું કરવાનું? પહેલા જન્મ લો. પહેલા બાળકનો જન્મ તો થાય ને, પછી તો મોટું બનશે, પણ મોટો માણસ બનશે નહીં. જન્મ લીધા બાદ જરીક મોટા થાવ, નિશાળે ભણતા થાવ, ભણતા 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 કેળવણી વધારતા જાઓ. જો એ વિચારતા જાઓ તમે, સાધક સાધ્ય, સાધક સાધ્ય, સાધક સાધ્ય, નાના નાના ગોલ. હા, ધોરણ દસમું પાસ કરે, પછી અગિયાર બારમા માં જાય તો બારમા માં સારા માર્ક્સ લઈ આવે, પછી બારમા પછી એની સાયન્સ ની કે કોમર્સ ની સ્ટ્રીમ નક્કી થાય, કોલેજ નક્કી થાય, ઈ લાઈનમાં પણ બે ત્રણ વર્ષનું કેરિયર બનાવે, પછી ધીમે ધીમે સ્પેશિયલાઇઝેશન કરે. એ બધા સ્ટેપ્સ છે કે નહીં જીવનમાં? હા, તો જીવનને ઘડવું હોય, જીવનને બનાવવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય છે કે નહીં? કે રાતોરાત મોટો માણસ થઈ જાય? હા, આપણને દેખાય બહુ પૈસા વાળા, પણ એ કોક દી રેકડી હલાવતા હોય, ચાર બાય ચાર ની નાની દુકાન હોય, એની દુકાનમાંથી મોટી દુકાન થાય, મોટી દુકાનમાંથી એજન્સી ખોલે, હોલસેલ વેપાર કરે, ફેક્ટરી ખોલે, પછી ધીમે ધીમે એક્સપોર્ટ કરે. ખ્યાલમાં આવે છે? તબક્કા છે કે નહીં જીવનમાં? એમ તત્વની સમજણમાં પણ ડગલે ને પગલે સાધક સાધ્ય, સાધક સાધ્ય, સાધક સાધ્ય, આની એક વિશેષ દુનિયા છે, એક વિશ્વ છે સાધક સાધ્યનું. સમજાણું? આપણે મંદિરે આવીએ રોજ, પ્રતિ દિવસ રોજ આવીએ, તો રોજ આવવું એ સાધકપણું છે અને સ્વાધ્યાય કરવો એ સાધ્ય છે. મૂળ વસ્તુ એટલે. હવે સ્વાધ્યાય કરવો એ સાધક તત્વ છે અને અર્થ સમજવા એ સાધ્ય તત્વ છે.
अर्थ समझवा ये साधक तत्व छे, आत्मा ने समझवु ये साध्य तत्व छे। हूँ जे कई बोलू छु आप सौनी सामे मारा विचारो नथी, ये मने आ बद्दा चिंतन बद्दा विषय बिंदु अनुभव प्रकाश ग्रंथ मां मने जोवा मळे। साध्य अपनु जुदु जुदु थतु होय, साधक कोनु पण जुदु जुदु थतु होय, ख्याल मां आव्यो? आओ आ अनुभव प्रदान प्रयोग प्रदान सरस विषय छे। गई काले आपणे परम दिवसे थोड़ी चर्चा बे त्रण भंग बे त्रण बोलोनी आपणे चर्चा लीधी छे। आजे आपणे आगळ वधीए छीए, जाती चर्चा आपणे लीधी हती 32-38 पाने थी, त्यांथी आपणी चर्चा ने आजे आपणे आगळ दबावीए छीए। जो आ चर्चा आपणे गई काले करी हती, आजे गुरुदेव श्रीना प्रवचन में एक वात आवी थी, मंदिरो घणा बनाओ, पैसा गम्मे तेटला खर्चो, दान मां गम्मे तेटला पैसा आपो, पण आत्माना भान विना, आयु के नहीं, हा आत्म ज्ञान विना एना भान विना बधु प्रभाव छे क्रियाकांड छे। बोला था आज सवारे बात करी हती, शुभोपयोगना त्रण भेद आपने काले जो परम दिवसे शुभोपयोगना त्रण रूप केवा केवा क्रिया रूप अपने आ स्वाध्याय पूजा यात्रा बदा शू छे, अशुभ भावना बदा क्रिया रूप छे दुनिया ने जे देखाय बराबर। जेम उठमणा होय ने के प्रार्थना सभा होय, 4-6-8-10 एवी भक्तियो गाय सभा ने परसेवो छूटी जाए। ओहो एटलो वैराग्य पण उठमणा में गई छे, समझाणो? एवं ताणी ताणी ने चीपी चीपी ने एवा अवाज में के सामे वाला प्रभावित थई जाए, समझाय छे? पण आजे जे एना भावो छे ने गावामां ए आवतीकाले ए भावोनो ઉઠમણો થવાનો છે, નહીં સમજા? કે આજે છે એટલે ગાય છે, પછી કાલે ભગવાનને સામે બેસીને એટલી વાર કોઈ દી શું કાકા, એ તો સભા ભરાણી છે, સમજાય છે? એટલે પોરસ ચડેલો છે, ક્રિયારૂપ શુભ ભાવ છે એમ કહું છું। દાખલો શેના માટે આપું મેં? ક્રિયારૂપ શુભ ભાવ છે ને, ગજબ ની વાત છે કે નહીં? ધર્મ અંદર ની ક્રિયા છે, એક તો આ ક્રિયારૂપ એટલે જડ ક્રિયારૂપ પરદ્રવ્ય સાથેની નિમિત્ત નૈમિત્તિક ક્રિયા ઈ શુભ ભાવ, ઈ શુભ ભાવ એટલે શુભ શુભ ના રંગે રંગાયેલી બાહ્ય ક્રિયા, એક વાત। બીજી વાત ભક્તિરૂપ, ભક્તિરૂપ એટલે અહીંયા અંદર નો શુભ ભાવ રૂપ, એટલે એક ભક્તિ એક શુભ ભાવ ની ક્રિયા અને એક શુભ ભાવ ઓરિજિનલ મૂળ ભાવ પ્રશસ્ત પરિણામ જેને કહીએ, જેને બીજી ભૂમિકા કહીએ પ્રતિક્રમણ ની, પ્રતિક્રમણ ની જેને બીજી ભૂમિકા કહીએ। હવે ત્રીજી વાત, ગુણ અને ગુણી ના ભેદ વિચાર। આ સર્વજ્ઞ ભગવાન છે એના અનંતા ગુણો છે, આ વિતરાગી ભગવાન છે એનામાં જ્ઞાન છે સુખ છે વીર છે, એવી રીતે ગુણાનુવાદ ગુણભેદ રૂપ સ્તવન, એક સ્થૂળ ક્રિયા એક અંદરની ભક્તિ અને એક સામેના આરાધ્યના ગુણોના ગુણાનુવાદ ભેદરૂપ, ત્રણેયમાં વિશુદ્ધિમાં ફેર છે કે નહીં? એક ઓલો ક્રિયારૂપ છે એમાં દેખાવો જાજો છે, હા, અને ઓલો ભક્તિ ભાવ જે હાલે છે એમાં જરીક પરિણામો દેખાય, પણ ગુણ ગુણીમાં તો તત્વની દ્રષ્ટિ છે।
પણ ત્રણેય છે શુભોપયોગના, એમાં શુદ્ધ ભાવ ક્યાંય નથી. હવે આગળ જો એ ત્રણેયના સાતિશય સહિત, સાતિશય સહિત એટલે સમ્યક સહિત, એટલે અનુભવ સહિત, જે આજે આવ્યું નિશ્ચય શુદ્ધાત્મા સહિત, વારંવાર ગુરુદેવના વ્યાખ્યાનમાં આજે આત્મભાન સહિત આજે આવ્યું ને સવારમાં. હા, બોલો બીજો પ્રતિક્રમણ પણ પ્રતિક્રમણ કોને છે? જે ત્રીજી અપ્રતિક્રમણની ભૂમિકા વાળો છે એને છે. એટલે નિશ્ચય આત્માનુભવ સહિત જે છે, ધ્રુવ દ્રષ્ટિ સહિત જે છે તેને પ્રતિક્રમણ લાગુ પડે. બાકી તો આખી દુનિયા અપ્રતિક્રમણ પહેલી ભૂમિકામાં તો છે જ. ગજબની રમઝટ હતી આજના વ્યાખ્યાનમાં. ઓલી તો સાવ અપ્રતિક્રમણ પહેલી જે છે એની તો અમે વાત જ નથી કરતા, એ વાત કરવાને લાયક જ નથી. પણ અહીંયા અમે એમ કહીએ છીએ જેને શુદ્ધાત્મ સ્વભાવ ભાવભૂત ત્રીજી અપ્રતિક્રમણની ભૂમિકા છે એને એ સ્વરૂપ અને સ્વભાવમાં લીન ન રહી શકે એટલે એને સહેજ પ્રતિક્રમણના સ્વભાવો આવે છે. એનો પણ અમે બંધ નું કારણ કહીને, વિષ્ણુ કહીને એનો કરી. પછી આજે બહુ જોરદાર વાત આવી, ત્રીજી જે અપ્રતિક્રમણ વાળી ભૂમિકા છે સાચો પ્રતિક્રમણ ઈ છે. ઈ એક કમ્પેરેટિવ સ્ટડી, તુલનાત્મક સ્વાધ્યાય ગુરુદેવ શ્રી બહુ સરસ. અનુભવી જીવોને પૂછું થોડું પાછું જઈને સમજાણો. આજે ગુરુદેવ શ્રી પ્રવચનમાં ધ્યાન હતું સૌ, ત્રીજી અપ્રતિક્રમણની ભૂમિકા જે છે સાચો પ્રતિક્રમણ તો એ છે, એવું બોલ્યા છે. અપ્રતિક્રમણ પણ એ કેવો અપ્રતિક્રમણ? અશુભ ભાવરૂપ અપ્રતિક્રમણ જેમાં નથી અને શુભ ભાવરૂપ પ્રતિક્રમણ જેમાં નથી એવી ત્રીજી અપ્રતિક્રમણની ભૂમિ છે. સાચો પ્રતિક્રમણ તો એ છે. ગુરુદેવ આના માટે કોઈ આગમ પ્રમાણ કે હા છે? કયો? ગુરુદેવ તરફથી હું બોલું છું, સાંભળો. નિયમ સારમાં એક પરમાર્થ પ્રતિક્રમણ શબ્દ છે, અધિકાર છે અધિકાર. તો એ પરમાર્થ પ્રતિક્રમણ શું છે? એ પરમાર્થ પ્રતિક્રમણ એટલે જેમાં અશુભ ભાવરૂપ અપ્રતિક્રમણ નથી, શુભ ભાવરૂપ પ્રતિક્રમણ નથી એવી તે પરમાર્થ પ્રતિક્રમણની ભૂમિકા, એને પણ અપ્રતિક્રમણ કહેવાય. સાચું પ્રતિક્રમણ છે. પકડાય છે કે નહીં વાત? સવારના સ્વાધ્યાયને વાગોળો તો યાદ આવી જાય. સવારમાં ભૂસાય તો સાંજનું નહીં સમજાય. સાંજનું સમજવા માટે સવારનું યાદ રાખવું પડે, સવારનું સમજવા માટે ગઈકાલનું યાદ રાખવું પડે. એ લિંકિંગ છે બધી. આ કઈ એક થા રાજા એક થી કહાની હો ગઈ, કહા એક થા રાજા એક થી રાની હો ગઈ કહાની, એમ નથી આ, એવો નથી આ. આ કનેક્ટિવિટી છે, સમજાણો. એવી રીતે આમાં સાતિશય જો હશે તો ક્રિયારૂપ શુભોપયોગ, ક્રિયારૂપ શુભોપયોગ છે. સાચી ક્રિયારૂપ જેને ધાર્મિક ક્રિયા કહી શકીએ આપણે બહાર નહીં, અને ભક્તિરૂપ શુભોપયોગ. એ ભક્તિરૂપ શુભોપયોગ એટલે પ્રતિક્રમણ સ્વભાવ સાધકની ભૂમિકામાં જે થતું હોય. કાલે પણ મેં કીધું હતું, સવારે પણ કીધું હતું, સાચો શુભ કોને હોય? નહીં એમ નહીં, સાંભળો થોડો એનો જવાબ આપણે ઊંધું ચડતું લઈએ. ખોટું કોના જીવનમાં હોય? સાચું ખોટું એમ કહું છું. નહીં ભાષા સમજાય છે? કેટલાક તો કઈ બોલતા જ નથી તમે લોકો. હાવ ખોટું નહીં, બોલો. હાવ ખોટું વાળા અને અપ્રતિક્રમણ વાળા પહેલા વાળા છે. હાવ ખોટા રડા નથી કીધા આપણે, હાવ ખોટા રડા. એની પાસે સાચું ક્યાં છે? એની પાસે સાચું તો નથી એટલે એની પાસે ખોટું નથી. શું કીધું? સાચું નથી ને, અનુભવ ક્યાં છે એની પાસે? તો અનુભવ નથી તો
ખોટું નથી એટલે સાચું ખોટું એટલે શું ભાવ ક્યાં એની પાસે પ્રતિક્રમણ ક્યાં એની પાસે તો પછી એની પાસે શું છે ભાવ ખોટું છે એ સમજાવે વકીલ સાહેબ સમજાય છે કે નહીં ભાષા એની પાસે સાચું ખોટું નથી ભાવ ખોટું છે હવે સમજાય છે સાવ ખોટા છે એટલે અપ્રતિક્રમણ વાળી અજ્ઞાનની ભૂમિકામાં છે આજે તો ગુરુદેવશ્રી પહેલી ભૂમિકા અપ્રતિક્રમણ માટે વારંવાર શબ્દ બોલ્યા મિથ્યાત્વ સહિત જે રાગ છે મિથ્યાત્વ સહિત જે રાગ છે તો કોની વાત થઈ આ પહેલી ભૂમિકાની વાત થઈ કે નહીં તો એ હાચા ખોટા છે કે હાવ ખોટા છે એ હાવ ખોટા છે બોલા હાચા ખોટા કોણ વ્યવહારમાં જેને પરમાર્થનું ભાન છે એનો શુભ ભાવ ઈ છે ખોટું પણ હાચું ખોટું છે હાચું ખોટું એટલે ભૂમિકામાં સાધક અવસ્થામાં થતી અભૂતાર્થ દશા છે જેટલું સમજાય એટલું સમજો ભાઈ હું તો કાલથી તો હવે મલાવવાનો છું આમાં ખૂબ ઊંડાણમાં આપણે ઉતરવાનું છે છે ને અલૌકિક મહિમા આવવો જોઈએ અંદર માંથી હા સાવ ગંભીર ગંભીર થઈને બેસતા નહીં થોડુંક મલક 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 કરો થોડુંક મોજ કરો હરક પદોડો હું જ થાવ એમ નહીં થોડુંક ઉલ્લાસમાં આવો થોડુંક ઉમંગમાં આવો પછી હમણાં કલાક બે કલાક પછી તો હોય જ જવાનું છે થોડુંક આનંદમાં આવો ગેલમાં આવો એ સાતિશય સહિત હશે ત્રણેય સાતિશય સહિત અને નિરતિશય સહિત એટલે જેમાં સાતિશય પણ છે તો એ ત્રણેય હાચા જ્ઞાનીની ક્રિયા હાચી જ્ઞાનીના શુભ ભાવ હાચા અને જ્ઞાનીનો શુદ્ધ ભાવ હાચો જ્ઞાનીની ક્રિયા સાચી જ્ઞાનીના શુભ ભાવ સાચા અને જ્ઞાનીનો અંતરંગનો શુદ્ધ ભાવ સાચો અને અજ્ઞાનીની જો અજ્ઞાનીનો શુદ્ધ ભાવ તો છે જ નહીં એટલે એનો શુભ ભાવ પણ ખોટો અને શુભ ભાવ ખોટો એટલે એની ક્રિયા પણ ખોટી ભાવને વધારનારી ક્રિયા છે જો જ્ઞાની અને અજ્ઞાની બેઉને આ ત્રણેયને આ બે ઉપર લાગુ કરીને જુઓ સમ્યક સહિત તો ત્રણેય સહિત જો સમ્યક સહિત ત્રણેય સાતી છે સમ્યક સહિત અને સમ્યક વિના ત્રણેય નિર્તિ છે કેટલું સરસ છે ત્રણેય નિર્તિ છે બરાબર સમ્યક સહિતમાં તો નિયમ છે કે તે પરંપરા મોક્ષ કરે ને કરે જ સમ્યક સહિત છે તો સમ્યક વિનાનો શુભ ઉપયોગ સંસાર સુખ આપે દેવપદ આપે રાજપદ આપે ત્યાં દેવ શાસ્ત્ર ગુરુનું નિમિત્ત હોય તેને લાભ થવો હોય તો થાય નહીં તો નહીં થાય કાર્યને કારણ નિયમ વગર છે એવી રીતે જાણવી એ પ્રકારે શુભ ઉપયોગ સાધક છે જો વાત ચાલે છે અહીંયા શુભ ઉપયોગને સાધક કેમ કીધું સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીના જીવનમાં જે શુભ ઉપયોગ છે જે પ્રતિક્રમણ જે સામાયિક આદિ રૂપ ભાવ છે તે પરંપરા મોક્ષનો કારણ છે ગજબ છે જો આપણે ઘરે નીકળ્યા 5 કિલોમીટર ઘર દૂર છે મંદિરેથી બળદ ગાડામાં બેસીને નીકળ્યા 2 કલાકે તો પહોંચશું જ કેમ કે આપણે આપણા ઘરની દિશા બરાબર પકડી છે અને ભલે ને બુલેટ ટ્રેનમાં બેસીને ઘર જે દિશામાં નથી તે દિશામાં આપણે જો નીકળ્યા બુલેટ ટ્રેનમાં કે ફ્લાઇટમાં બેસીને તો એ ત્રણ લોકમાં ઘર કોઈ દી આવવાનું નથી કેમ કે દિશા ખોટી છે મારી ડાયરીમાં એક બહુ સરસ મજાનો વાક્ય છે ખૂબ મંત્ર સમજો છું હું તો મારા જીવન માટે લક્ષ સહિતની ગતિ પ્રગતિ કે અને લક્ષ વિનાની ગતિ કેવળ ગતિ કે આપણે આપણા જીવનમાં ગતિ કરવાની છે પ્રગતિ કરવાની છે બોલો ભગવી જીવો આપ સૌ મને બતાવો
हाँ, लक्ष्य सहितनी गति प्रगति छे। जीवन केवू केवल वहेवानो नाम छे, प्रवाहनो नाम जीवन छे। बगड़ता बगड़ता जिंदगी जाए एनु नाम जीवन छे। कि बनती बनती जिंदगी आगळ वहे, बनवू जोईए कि बगाड़ थवू जोईए जीवन में, एम कहू छू। जे हूँ घणी वार कहू, आज थी 6 महीना पहला स्वाध्याय में आवता त्यारे जे आनंद, त्यारे जे उल्लास हतो, एनाथी असंख्यात गणो आनंद ने उल्लास 6 महीना पछी ना आज नी तारीख में स्वाध्याय में आपणे थवू जोईए। जो न थातो एटलो उल्लास नथी आवतो, उमंग नथी आवतो। सवारना स्वाध्यायनी भाषामां कहीए, नीचे नीचे जो आपणे पड़ता 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 पड़ती जो थती होय, ऊंचे ऊंचे न चढ़ता होईए, तो समझी लेवानुं आपणे ज्यां हता त्यां ज कादव अने कीचड़मां धसता जईए छीए। ऊपर उठवानी तो वात ज नथी, आगळ वधवुं तो ई तो बहु दूर छे। આવતીકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરશે, દોષો ઘટાડવા અને દોષો મટાડવા શરૂઆતમાં જ આવશે। શરૂઆતમાં જ 15-20 મિનિટમાં એની બહુ જબરદસ્ત ચર્ચા ગુરુદેવશ્રી કરી છે। શુભ ભાવ છે એ અશુભને જરી ઘટાડો કરશે, પણ શુભ પણ પોતે પોતે રાગ છે ને, પોતે પોતે અશુદ્ધિ છે ને, એમ બોલશે, એને કોણ ઘટાડે, એને કોણ ઘટાડે, કે જે શુદ્ધ જ ઘટાડે, ઘટાડે એટલું જ નહીં એને મટાડે। જો શુભમાં અશુભને ઘટાડવાની તાકાત, પણ શુદ્ધમાં તો શુભને મટાડવાની તાકાત, મહાન કોણ થયો? અરે બોલો, એક ઝાટકે સૂત્ર મગજમાં બેસવું જોઈએ। હા, શુભમાં અશુભને ઘટાડવાની તાકાત, ઓકે ચલો માની લીધા આપણે, પણ એ શુભ ને પણ મટાડવાની તાકાત છે શુદ્ધમાં, તો મહાન કોણ થયું? છે ગજબની વાત છે, આવતીકાલના પ્રવચનમાં છે। બોલો, જરીક અશુભ મંદ થયો એટલે એને ઘટાડ્યો, પણ પોતે તો જિંદા રહ્યો ને, એ સોનાની બેડી બનીને રહ્યો ને, એ તો એને કોણ મટાડે? અમારે ઘટાડવાથી મતલબ નથી, અમારે મટાડવાથી મતલબ છે। શું કીધું? મટાડવાની વાત કરો તો, શુદ્ધ ભાવ સિવાય મટે નહીં, માર્ગ મટવાથી થાય, માર્ગ શુભના મટવાથી થાય, અશુભના ઘટવાથી નહીં થાય। શું કીધું? શું કીધું? અશુભ માત્ર ના ઘટવાથી નહીં થાય, શુભના મટવાથી મોક્ષ થાય, અને શુદ્ધ ભાવ વિના નહીં મટે। થોડુંક વિચારો, મંથન કરો, આખી રાત સપનામાં બધી વાતો આવી જોઈએ। આ સાધ્ય સાધક પણ તમે જુઓ કેવી ગજબની વાત છે। જો આગળ જો તો એવી રીતિ, એવી રીતિ એટલે પદ્ધતિ જાણવી, એ પ્રકારે શુભોપયોગ સાધક છે અને પરંપરા મોક્ષ સાધ્ય છે। હવે જો આગળ, હવે અહીંથી રમઝટ જો, મેં સાધ્ય સાધકના બોલ કેવળ સાંભળતા જ જાઓ તો એ તમને આમ રોમ રોમ પુલકિત થાય। હું હવે એક શ્વાસે એક ધારે વાંચન કરું છું, બહુ એકાગ્રતાથી સમજું છું, વ્યાખ્યા નહીં કરું। જ્યાં સુધી મારું મન ભરાય નહીં મારું, ત્યાં સુધી હું વાંચતો જ જઈશ, તમે લોકો કળતા જજો। અંતરાત્મા ભેદ જ્ઞાન વડે પરથી ભિન્ન નિજ રૂપને જાણે છે, સિદ્ધ સમાન પ્રતીતિ જ્ઞાન ગોચર કરે ત્યારે સ્વયમેવ સાધક છે, પોતે જ સાધક છે, નિશ્ચય નયે અભેદ પરમાત્મા સાધ્ય છે। જો આત્મા પરમાત્મા બેઉને ઉભા કર્યા, આત્મા સાધક, પરમાત્મા સાધ્ય,
ज्ञानादि मोक्ष मार्ग जो जो यो हिमार्थ जो ज्ञानादि मोक्ष मार्ग એટલે કે શુદ્ધોપયોગ રૂપ એક દેશ સ્વસંવેદન અસમૈક્ષ્ય શુદ્ધોપયોગ રૂપ એક દેશ સ્વસંવેદન ત્યાં મોક્ષ સ્વરૂપ અભેદ જ્ઞાન મૂર્તિ આત્માને સાધે તેથી અભેદ જ્ઞાન મોક્ષ રૂપી સાધ્ય છે અભેદ જ્ઞાન મોક્ષ રૂપ સાધ્ય છે અને બોલો અભેદ જ્ઞાન મૂર્તિ આત્માને સાધે એ સાધક કોનો હતો શુદ્ધોપયોગ જગન્ય જ્ઞાનથી ઉત્કૃષ્ટ જ્ઞાન પામીએ અલ્પ જ્ઞાનમાંથી ઉત્કૃષ્ટ જ્ઞાન પામીએ માટે જગન્ય જ્ઞાન સાધક ઉત્કૃષ્ટ જ્ઞાન સાધ્ય વાહ હજો સાધ્ય સાધક ના ભંગ બધા જ્યાં અલ્પ જ્ઞાનાદિથી નિશ્ચલ કરે નિશ્ચલ સ્થિર કરે ત્યાં તે નિશ્ચય વધે જેવી રીતે અલ્પ અમલથી અલ્પ અમલથી તેને ચાહીને લીન થતા અમલ ઘણો ચડે આ અફીમનો નશો વાળો હોય ને એનો દાખલો આપે છે અલ્પ અમલ વાળો હોય તો ચાહીને લીન થતા અમલ ઘણો ચડે બે બાજતા હોય ને બે ત્રણ બાજતા બે છોકરાઓ બાજતા હોય તો એ એમાંનો થોડોક તાકાત વાળો હોય માં એને ગમે તેટલો છોડાવે ને તો અને ઓલો સામે વાળો ગાળ દે ને તો માં ના હાથ હાથને ઝાલી ઓલો વાંદરાની જેમ કૂદકા મારી વળી પાછો એના ઉપર મારવા માટે છોડી એને શું કર્યું અમલ ને ચાહીને લીન કર્યું એટલે પાવર વધી ગયો ને એનો ચાર જણા એને પકડીને ઓરડીમાં બંધ કરવું પડે ત્યારે તો એને અમલ ઠરે બાજતા હોય તો એવામાં તમે જો એક બે જણા એવા શૂરવીરા કમઠ નું રૂપ ધારણ કરે છે ને ગજબની વાત આ અમલ એ ચાહીને લીન કર્યો ને એટલે એ વધી ગયો એમને છે તો કહે છે તેમ બહુ નિશ્ચય પરિણતિ રૂપ પોતાની અંદરની પરિણતિ જ્ઞાનાદી ગુણ વધે તે સાધ્ય છે અલ્પ જ્ઞાન ગુણ એ સાધક છે અને અંદરમાં એ જ્ઞાન ગુણ વધે એ સાધ્ય છે સમ્યક્થી જીવ દર્શન જ્ઞાન ચારિત્રને સાધે છે શું કહે છે સમ્યક્થી સમ્યક્થી જીવ નિરંતર કોને સાધે દત્તાત્રેયને સાધે માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાધ્ય છે જો અહીંયા આ મોક્ષ માર્ગને સાધ્ય કીધું સમ્યક્થી સાધક છે બોલો રત્નત્રય સાધ્ય અને સાધનારો જીવી સાધક સમ્યક તો જ્ઞાનાદી ભાવ શુદ્ધ થતા જ્યારે દ્રવ્ય કર્મ મટે ત્યારે દ્રવ્ય મોક્ષ થાય માટે ગુણ મોક્ષ સાધક છે દ્રવ્ય મોક્ષ સાધ્ય છે મને બતાવો તમે લોકો ઓનલાઈન બેઠા છો કેટલા લોકો આ દ્રવ્ય મોક્ષ અને ગુણ મોક્ષ શબ્દ સાંભળ્યું હતું ગુણ મોક્ષ શબ્દ ક્યાંય નથી સાંભળ્યો આપણે આ શબ્દ વધી વધીને દ્રવ્ય મોક્ષ અને ભાવ મોક્ષ શબ્દો સાંભળે છે અહીંયા ગુણ મોક્ષ ગુણ મોક્ષ સાધક છે સાધ્ય છે અને દ્રવ્ય મોક્ષ એ સાધક છે કેવું તમે સાધ્ય સાધક ના ભંગ જુઓ આને કહેવાય વિદવત્તા આને કહેવાય તત્વની સમજણ કેટલી કોઠા સૂજતી આ દીપચંદજી સાહેબે લખી બહુ હૃદયશ્રી ના વ્યાખ્યાનોમાં દીપચંદજી કાસ્તીવાલ સાહેબ અંગે ઘણો ઘણો મહિમા આપે છે માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાધ્ય છે સમ્યક્તિ સાધક છે સમ્યક જ્ઞાનાદિ ભાવ શુદ્ધ થતા જ્યારે દ્રવ્ય કર્મ મટે ત્યારે દ્રવ્ય મોક્ષ થાય છે માટે ગુણ મોક્ષ સાધક ગુણ મોક્ષ સાધક અને દ્રવ્ય મોક્ષ સાધ્ય ક્ષપક શ્રેણી એ ચડે ત્યારે તદ્ભવ મોક્ષ થાય ક્ષપક શ્રેણી ચડે એટલે એ ભવ મોક્ષ થાય માટે ક્ષપક શ્રેણી ચડવી સાધક છે પગથિયા તો ચડો એમ કહે છે ક્ષપક શ્રેણી ચડવી સાધક છે તદ્ભવ મોક્ષ એ સાધ્ય છે કેવો અભ્યાસ કેવો રમઝટ બોલાવ્યા છે વિચાર કરો આને કહેવાય બારે મેઘ ખાંગા થયા આને મુસળાધાર વરસાદ કહેવાય બાકી બધું ફરફરીઓ કહેવાય આ આ છે આગમની અવગાહના ક્યાંથી કાઢ્યો હશે વિચાર તો કરો
અરે હું એકલો વાંચતો હતો, નાચી ઉઠ્યો, વાહ વાહ એ શબ્દો આવ્યા અંદર માંથી. હજી 15-20 થયા, હજી ઘણા બાકી છે, હજી ઘણા બાકી છે. સાધક ના બોલ. દ્રવ્ય લિંગ હોય, દ્રવ્ય લિંગ હોય અને ભાવે સ્વરૂપ ભાવ ભાવ હોય. દ્રવ્ય બહારમાં લિંગ હોય ચિન્હ અને અંદરમાં દ્રવ્ય સ્વરૂપે ભાવ હોય, ભાવ ભાવે ભાવે સ્વરૂપ ભાવનો ભાવ હોય ત્યારે સાક્ષાત મોક્ષ સાધે. તેથી દ્રવ્યથી ભાવથી થયેલો યતિ વ્યવહાર, દ્રવ્યલિંગ ભાવલિંગ ભાવે ભાવે જે નગ્નપણું થયું ને ઈએ, અને દ્રવ્ય જે નગ્નપણું થયું ઈએ, દેવ યતિ વ્યવહાર સાધક અને સાક્ષાત મોક્ષ ઈ સાધે. ભાવ મન નો વિકાર વિલય થઈ સાક્ષાત મોક્ષ માટે ભાવ મન આદિ રીતિ નો સંસ્કારો નો વિલય એ સાધક, સાક્ષાત મોક્ષ નું એ સાધક. હજી જો તો કઈ જ્યાં ઔદ્ગલિક કર્મ કરવા સાધક છે, ઔદ્ગલિક કર્મ કરવા સાધક, ઔદ્ગલિક કર્મ વિપાક આવે મનોવિકાર ઉપજે, તેથી પૂદગલ જ ખરી જાય છે. તે ત્યારે મનોવિકાર ત્યાંથી રહે, ક્યાંથી રહે? તેથી મનોવિકાર વિલય થવો એ સાધક, પૂદગલ કર્મો ખરવા એ સાધક અને મનોવિકાર ખરવા એ સાધક. સમજાણો શું કીધું? જો એમ સમજો, આ વરસાદિયા જોરદાર વરસાદ આવે, ઘરમાં પાણી આવ્યા સમજો, રાત્રે હોવા માટે ઘર સાફ તો કરવું પડે ને, તો પાણી આવ્યા, સૌથી પહેલા તો આવક ને બંધ કરો, અને જે અહીંયા આવીને હવે સચવાયેલું પાણી છે ઢોલ ભરી ભરીને આખી રાત પહેલા એને કાઢો. સમજાણું? ઓલું સાધક બનવું છે ને, એટલે આ સાધ્ય છે. હવે એને નિકાલ કરો, નિર્જરા કરો, તો નિર્જરા કરવી સાધક, સાવ જળ બધું નીકળી જવું એ સાધ્ય, પછી ગાદલા નાખવા એ સાધક, અને ભૂઈ જવું એ સાધક, અને સુઈ જવું એ સાધક, અને વહેલી સવારે ઉઠવું એ સાધક, સવારે ઉઠીને તૈયાર થવું એ સાધક, અને સ્વાધ્યાયમાં પહોંચી જવું એ સાધક, સ્વાધ્યાયમાં પહોંચી જવું એ સાધક, તત્વ સમજવું એ સાધક, તત્વ સમજવું એ સાધક, અને સ્વરૂપમાં લીન રહેવું એ સાધક, સાધ્ય સ્વરૂપમાં લીન રહેવું એ સાધ્ય. શું કીધું? સ્વરૂપમાં લીન રહેવું એ સાધક, અને મોક્ષે વયા જવું એ સાધક. મગજમાં બેસે છે બધાને? મને પૂછતા નહીં ક્યાં લખેલું છે, આ બધું મગજ મારી કરી કરીને ખોલું છું, આ બધું અહીંયા અંદરમાં ડાયરીમાં લખેલ છે. આ છે, આ માર્ગ છે. હવે આમાં આ સમજવામાં આપણને કંટાળો આવે, હા, સાવ મરિયલ મરિયલ જેવા, સાવ મળદા જેવા આપણે બિલકુલ, હા, અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાયેલ જેવી મરિયલ જેવી સ્થિતિ હોય, નાની નાની વાતોમાં રાડા રાડી રાડા રાડી, હા, શું આ કશાયને ખેલ લઈને બેઠા છે? હા, આ કઈ પાત્રતા છે આપણા જીવનમાં? માં એમ કે વેલો સુઈ જા બાળક, મને કા તો વેલો સુઈ જવો એ સાધક છે. કાશ એને 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 વેલો શા માટે સોડાવે છે? સવારે વેલા ઉઠાડે છે. અચ્છા, સવારે એને જગાડવું વેલાસર એ સાધક, નિશાળે મોકળવું સાધ, નિશાળે મોકળવું એ સાધક, ભણીને આવ એ સાધ, ભણીને આવ એ સાધક, પૈસા કમાવ એ સાધ્ય, પૈસા કમાવ એ સાધક, અને ઉછામણી લો એ સાધ્ય, ઉછામણી લો એ સાધક, તત્વ સમજ એ સાધ્ય, તત્વ સમજીને, તત્વ સમજ એ સાધક, સ્વરૂપમાં લીનતા એ સાધ, સ્વરૂપમાં લીનતા એ સાધક, મોક્ષે વયા જાવ એ સાધક.
ક્યાંથી શરૂ થયું હતું? વેલા વેલા સુવડાવે. જો આવી રમઝટ છે, આ ગાંડા થઈ જવાય ગાંડા. તમે લોકો અહીંયા મારી હામે નથી તોય હું અત્યારે આટલો ઉછળું છું. એ 500 ની સભા હોત, 5000 ની સભા હોત તો વિચાર કરો તમે. એ તો મારી મજબૂરી છે, આ કાળા મોબાઈલ ની સામે મારે બોલવું પડે છે. બહુ ગુંડું લાગે છે, ગુંડું. આ સભાનો કોઈ રૂપ નથી, આ શાસ્ત્ર સ્વાધ્યાયનો આ કોઈ રૂપ નથી. આ હુંડાવે સર્પિણી પંચમ કાળ નો આ બધો પ્રભાવ છે. આ સાંભળો છો તો તમને એમ થાય છે કે ને અંદરમાં કેવો ગજબનો વિષય છે આ. હવે આપણે નાની નાની બાબત નહીં, ઓલું તો ન હોવું જોઈએ, ઓલું તો ન હોવું જોઈએ. કા? અરે ડગલે ને પગલે સાધક, ડગલે ને પગલે સાધ, ડગલે ને પગલે સાધક, ડગલે ને પગલે સાધ. એક બીજો એક દાખલો આપો સામે. આપણે કોન્નુર જવાનું હોય તો અહીંથી તો પહેલા આપણે રિક્ષા લઈને નીકળશું રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ. ત્યાંથી બસ કે રેલવે પકડીને પહોંચશું અમદાવાદ. ત્યાં પછી અમદાવાદ બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશનથી એરપોર્ટ પહોંચશું. પછી ફ્લાઇટ પકડશું. ફ્લાઇટ થી પછી મદ્રાસના ચેન્નઈના એરપોર્ટ ઉપર ઉતરશું. ત્યાં બીજી કાર કે ગાડી પકડીને બસ સ્ટેન્ડે પહોંચશું, રેલવે સ્ટેશને પહોંચશું કે કાર પાસે પહોંચશું. ત્યાંથી પછી આપણે પહોંચશું. તો મને બતાવો, ડગલે ને પગલે આપણા સાધનો બદલાણા કે નહીં? સાધનોના રૂપ બદલાણા કે નહીં? બોલો વંદનાબેન. તો એ બધું આપણને સહજ મંજૂર છે ને? છે કે નહીં બતાવો તમે? છે ને? તો અહીંયા તો આપણે ને અમારે તો આત્માનું કરવાનું છે. પણ આત્માનું કરવા કરતા પહેલા ઘરેથી તો નીકળ, ઘરેથી નીકળ. સ્વાધ્યાયમાં આ તત્વ સમજ. સમજવું કઈ નથી. આને 4-6 મહિના, વર્ષ, 2 વર્ષ શાંતિથી બેસીને તત્વ સમજવું નથી. એને તો તરત જ ભેદ જ્ઞાન જોઈએ. તરત જ ક્યાંથી મળે? અનાધિકાળનું તો અજ્ઞાન લઈને બેઠો છે. તત્કાળ ક્યાંથી મળે? શિવભૂતિ જેવા તો સંસ્કાર છે નહીં, ક્યાંથી મળે? આ સાધ્ય સાધકના આવા અપૂર્વ બોલો છે. હા, ખ્યાલમાં આવે છે બધાને? કેટલી માર્મિક વાત છે આ. સાધક સાધ્ય, સાધક સાધ્ય, કેટલી સરસ વાત. જો પરમાણુ માત્ર પણ પરિગ્રહ હોય તો મમતા ભાવ હોય ને હોય જ. આજે ગુરુદેવજી ઘણું કીધું છે પૈસા અંગે. ખરેખર તો પૈસો પરિગ્રહ છે, પાપ છે. બોલેતા કે ના છે? ખરેખર તો પૈસા પરિગ્રહ છે, પાપ છે. અરે બહિરંગ પરિગ્રહ છે, એ પાપ છે. પેલા ભભૂતમલજી ને બધા એને યાદ કરીને વાત ન કરી. ખર્ચા 8 લાખ, ઉપજા 40 લાખ. પણ અમે કીધું હતું, અભાવથી તમે દાન આપો, મંદિર બનાવો તો પુણ્ય થશે, ધર્મ તો નહીં. તો પરમાણુ માત્ર પણ પરિગ્રહ હોય તો મમતા ભાવ હોય ને હોય જ. તેથી પરમાણુ માત્ર પરિગ્રહ સાધક, અજ્ઞાનીના સાધક સાધ્ય. કેમ કે સાધક સાધ્ય તો સામાન્ય શબ્દ છે ને, અજ્ઞાની ઉપર પણ લાગુ પડે અને જ્ઞાની ઉપર પણ લાગુ પડે. અજ્ઞાનીના સાધક તત્વ જુદા, જ્ઞાનીના સાધક તત્વ જુદા, અજ્ઞાનીનો સાધ્ય જુદું, જ્ઞાનીનો સાધ્ય જુદું. તો મમતા ભાવ સાધ્ય છે જો અજ્ઞાની માટે, મમતા ભાવ સાધ્ય છે. અને ઓલું પરમાણુ માત્ર પરિગ્રહ પણ સાધક છે. કેવું કેવી માંડીને વાત લઈને બેઠા છે. મિથ્યાત્વથી સંસાર ભ્રમણ થાય. જો શું કે છે હવે, ખતરનાક વાત આવશે. મિથ્યાત્વથી સંસાર ભ્રમણ થાય માટે મિથ્યાત્વ સાધક. ઓહો, કેમ મિથ્યાત્વ વગર સંસારની સાધના થોડી થાય? મિથ્યાત્વ વગર સંસારનું પરિભ્રમણ થોડુંક થાય? સાધક તત્વ તો જોઈએ ને.
અને સંસાર ભ્રમણ સાધ્ય છે. સમ્યક થઈ મોક્ષ થાય, તેથી સમ્યક સાધક છે, મોક્ષ સાધ્ય છે. જેવી કાળ લગ્ન આવે તેવી સ્વભાવ સિદ્ધિ થાય, માટે કાળ લગ્ન સાધક છે અને સ્વભાવ થવો એ સાધ્ય છે. સાધક સાધ્ય ભેદ અનેક છે તેને જાણવા. એક વાક્ય આવશે, જો મજા આવશે તમને, બહુ જોરદાર વાત છે, ચાર પોઈન્ટ યાદ રાખવાનું. શબ્દ સાધક છે. આપણે જ્ઞાનીઓની વાણી, હૃદયશ્રીની વાણી, વચનામૃત સાંભળીએ છીએ. શબ્દ સાધક છે, અર્થ સાધ્ય છે. સમજણ, શબ્દ સાધક છે, અર્થ સાધ્ય છે, બરોબર. હવે આગળ વધો. અર્થ સાધક છે, અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. તમે માનશો નહીં, હું અમસ્તે બે દિવસ પહેલા આ અનુભવ પ્રકાશ ની પીડીએફ ફાઇલ અમસ્તે નજર ફેરવતો હતો, હું કઈક બીજું ગોતતો હતો, એમાં ખબર નહી આંગળાના ટેરવે બે ચાર છ વખત ફર્યા બાદ આ પાનો નીકળ્યો, અને હમણાં જે વાક્ય તમે સાંભળ્યું ને એ વાક્ય પર મારી નજર ગઈ, હું ચોંકી ગયો. પછી આગળ પાછળનું પ્રકરણ બધું જોયું તો રૂવાટા ઉભા થઈ ગયા. શબ્દ સાધક છે, અર્થ સાધ્ય છે, અર્થ પણ સાધક છે, જ્ઞાનનો રસ સાધ્ય છે. કેટલા આપણે આપણા જીવનમાં જ્ઞાનનો રસ, તત્વનો રસ એને સાધ્ય બનાવી શક્યા છીએ. શબ્દોની રમત ચાલ્યા કરે છે, હા, શબ્દો આવડી જાય છે, શબ્દો ગોખાઈ જાય છે, અને એ શબ્દોના માયાજાળમાં ધર્માત્માના વેશભૂષા અને આડંબર કરીને ગામને આપણે એમ કહીએ છીએ, અમે ધર્મમાં ઘણા ઊંડા ઉતર્યા છીએ. શબ્દોના માયા જાળમાં આપણે ફસાયેલા રહીએ છીએ. વકીલ સાહેબ સમજાણો શું કીધું આ? એટલે શબ્દોના માયા જાળને મૂકો, અર્થને સમજો, અને અર્થને પણ મૂકો જ્ઞાન રસનું રસપાન. તો હોશે હોશે બે ચાર છ કલાક સ્વાધ્યાય કરવા, શબ્દો કાને પડવા, એને સાંભળવા, એ બધું પ્રથમ ભૂમિકામાં સાધકપણું છે. પણ અર્થો સમજતા કળતા જવું એ સાધ્ય છે આપણું. પણ એ અર્થ સમજતા 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 પછી અભિમાન ના રવાડે નહીં ચડવાનો. અમને તો બધું સમજાય છે, ઘણા મળે તમને, એ ગોતવા જાઓ તમને સેંકડો એવા મળે, ને અમને તો બધું મોઢે છે, મોઢે જ છે ને, મોઢે જ છે ને, હૈયે ક્યાં? મોઢામાં શબ્દ હોય, હૈયામાં અર્થ હોય, અને અનુભવમાં ભાવાર્થ હોય. મોઢે શબ્દ જ હોય, હૈયામાં અર્થ હોય, અને અનુભવમાં ભાવાર્થ હોય. વકીલ સાહેબ લખવા જેવું છે આ બધું, થોડું ડાયરીમાં લખતા જાઓ, તમે તો ભણેલા ગણેલા છો. હા, કેટલો ગજબનો છે આ મંત્ર, શું કીધું? હા, એમ મોઢે શબ્દો જ હોય, હૈયે અર્થ હોય, અને અનુભવે ભાવાર્થ હોય. તો આપણે ભાવાર્થ સમજવાનો કે અર્થ માત્ર સમજવાનો? હા, કે શબ્દો માત્ર ગોખવાના? શબ્દો માત્ર ગોખી લેશો ને, આજે ગુરુદેવશ્રી નું તો કીધું, આ પંડિતાઈની વાત નથી, સમજાવતા આવડે ન આવડે એની સાથે કઈ નિસ્બત નથી. હા, ચાલે છે દુનિયામાં ચંડા ચોકડીની જેમ, ચાર ઉભા થઈ ગયા, હલો ભાઈ મને આ સમજાડો, તને આમ, અરે આ માર્ગ નથી, આ આનંદ નો માર્ગ છે, શબ્દોની ગોખણ પટ્ટીનો માર્ગ નથી,
शब्दों साधक छे, अर्थ साध्य छे, अर्थ पण तबक्कावार साधक तत्व बनी जाए छे, अने ज्ञान रस अनुभव चिंता मणि रतन अनुभव है रस पूर अनुभव मार्ग मोख नो अनुभव मोख स्वरूप। हवे अनुभव प्रकाशना बीजा बधा पानामा जे हजी आगळ पण साध्य साधकना जे बोलो लीधा छे सहेजे जो मने इच्छा थसे भाव थसे तो सोमवारे लेशो। बाकी आज नो स्वाध्याय अत्रे अहीं रोकीए छीए। आवती काले शनिवार छे एटले छड़ाळा बीजी ढाळ नो स्वाध्याय जे चाले छे ए क्रमे चालशे। अने अत्रे हुं हवे सदा देत होढोक सदा देत होढोक।